જામનગરમાં એક નાગરિકે મ્યુનિસિપલ કમિશનર તથા જિલ્લા પોલીસ વડા સહિતના પદાધિકારીઓને નોટિસ પાઠવતા ખળભળાટ થયો છે જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં એરોડ્રામ રોડ પર ફૂટપાથનું બ્યુટિફિકેશન તથા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ક્રિસ્ટલ મોલથી દિગજામ સર્કલ સુધીની ફૂટપાથ અને પાર્કિંગની જગ્યામાં ખાણીપીણીની રેકડીઓ ખડકાઈ ગઈ છે ઘણા સમયથી અહીં રેકડીઓ ખડકી દબાણ કરવામાં આવ્યું છે જેને કારણે પાર્કિંગની જગ્યા ન રહેતા લોકો રોડ પર વાહન પાર્ક કરવા મજબૂર છે અને ટ્રાફિક શાખા રોડ પર પાર્ક કરેલા વાહનો ડિટેન કરી લે છે જે કાર્યવાહી ગેરવ્યાજબી હોવાના મુદ્દા સહિત તાત્કાલિક આ દબાણો દૂર કરવા તેમજ કાર્યવાહી ન થાય તો જવાબદાર સત્તાધીશો વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા નિલેશભાઈ દીક્ષિત નામના નાગરિકે પોતાના વકીલ એ એ માજોઠી દ્વારા કમિશનર વિજયકુમાર ખરાડી એસપી દીપન ભદ્રન સહિત ટીપીઓ એસ્ટેટ ઓફિસર અને ટ્રાફિક પીઆઈને નોટિસ પાઠવી છે જામનગરમાં સરુ સેક્શન રોડ પાસે પોલીસ હેડક્વાર્ટર પાછળ પચાસ હજાર ફૂટનું વિરાટ મેદાન આવેલું છે આ મેદાન રમતગમત હેતુ વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવ્યું હતું પરંતુ હવે મહાનગરપાલિકા દ્વારા આ જગ્યાને હેતુ ફેર કરી રહેણાંક મકાનો બનાવવા વેચાણ અર્થે કાઢવાનો નિર્ણય વિવાદાસ્પદ બન્યો છે જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન એટલે કે જેડી ટીટીએ તથા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન જે એસ ટીટીએ દ્વારા ચોવીસથી છવ્વીસ સપ્ટેમ્બર દરમિયાન જામનગરમાં રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જામનગરમાં આયોજિત આ ગુજરાતની પ્રથમ મેજર રેન્કિંગ ટુર્નામેન્ટ જામયુકોના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં જામનગર સહિત સમગ્ર ગુજરાતમાંથી બસ્સો પચાસ જેટલા ખેલાડીઓ ભાગ લેશે વિવિધ છ કેટેગરીમાં યોજાનાર ટુર્નામેન્ટમાં પ્રદર્શનના આધારે જ ગુજરાતની ટેબલ ટેનિસ ટીમમાં ખેલાડીઓ પસંદગી પામશે સમગ્ર આયોજન અંગે માહિતી આપવા જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં એસોસિએશનના પ્રેસિડેન્ટ વિક્રમસિંહ જાડેજા વાઇસ પ્રેસિડેન્ટ તથા ભૂતપૂર્વ ખ્યાતનામ ખેલાડી જયેશભાઈ શાહ સેક્રેટરી પ્રકાશભાઈ નંદા મીડિયા સેલના ઉદયભાઈ કટારમલ તેમજ એડવાઇઝરી કમિટીના મુકેશભાઈ દાસાણી કેતનભાઈ કનખરા જયેશભાઈ મહેતા વગેરે હોદ્દેદારોએ કાર્યક્રમની વિસ્તૃત વિગતો આપી હતી